63મો પ્રશ્ન છે, પ્રક્ષેપ પદાર્થની ગતિનું સમીકરણ y બરાબર રૂટ થ્રી એક્સ માઇનસ જી એક્સ સ્ક્વેર બાય ટુ છે તો તેનો પ્રક્ષેપ કોણ? ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રક્ષેપ ગતિ ભણ્યા ત્યારે પ્રક્ષેપ ગતિનો ગતિપથ પરવલય આકાર હોય છે તે સાબિત કર્યું. તે વખતે સમીકરણ છે, પ્રક્ષેપ ગતિનું સમીકરણ વાય બરાબર ટેન થીટા ઝીરો એક્સ માઇનસ જી એક્સ સ્ક્વેર બાય ટુ વી ઝીરો સ્ક્વેર કો સ્ક્વેર થીટા ઝીરો લીધું હતું. તો આ સમીકરણને રકમમાં આપેલ સમીકરણ સાથે જો સરખાવીએ તો એક્સનો સહગુણક અહીંયા રૂટ થ્રી છે અને અહીંયા એક્સનો સહગુણક ટેન થીટા ઝીરો છે. તો બેને સરખાવી દઈએ તો ટેન થીટા ઝીરો બરાબર રૂટ થ્રી. પણ ટેનમાં રૂટ થ્રી મૂલ્ય શેનું હોય? તો કે 60 ડિગ્રીનું હોય. આથી અહીંયા થીટા ઝીરો બરાબર ટેન ઇન્વર્સ રૂટ થ્રી બરાબર 60 ડિગ્રી. આમ પ્રક્ષેપ કોણ છે એ 60 ડિગ્રી જેટલો હશે. 64મો પ્રશ્ન છે, પ્રક્ષેપ ગતિમાં મહત્તમ ઊંચાઈ વેગ ખાલી જગ્યા હોય છે. મિત્રો, તમે જાણો છો કે પ્રક્ષેપ ગતિ થતી હોય તો મહત્તમ ઊંચાઈએ પદાર્થનો ઉધ્વ દિશામાંનો વેગ વીવાય બરાબર ઝીરો હોય ત્યારે માત્ર સમસ્થિતિ દિશામાં જ વેગ વી એક્સ બરાબર વી ઝીરો કોસ થીટા ઝીરો હોય છે. આથી આપણે કહી શકીએ કે પ્રક્ષેપ ગતિમાં મહત્તમ ઊંચાઈએ વેગ એ સમસ્થિતિ દિશામાં હોય છે. 65મો પ્રશ્ન છે, એક પદાર્થને સમસ્થિતિ સાથે 60 ડિગ્રીના ખૂણે કે ઝીરો જ્યાં કે ઝીરો બરાબર હાફ એમ વી ઝીરોનો વર્ગ ગતિ ઉર્જા સાથે પ્રક્ષેપ કરવામાં આવે છે તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા. મિત્રો, એ મહત્તમ ઊંચાઈએ આપણને ગતિ ઉર્જા પૂછી છે. મહત્તમ ઊંચાઈએ માત્ર વેગનો સમસ્થિતિ દિશામાંનો જ ઘટક હોય છે, એટલે કે વી ઝીરો કોસ થીટા ઝીરો જ હોય છે. ઉધ્વ દિશામાંનો ઘટક શૂન્ય હોય. આથી મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા કે બરાબર હાફ એમ વી સ્ક્વેર કહીએ તો વી બરાબર વી ઝીરો કોસ થીટા ઝીરો મૂકીએ તો એનો વર્ગ થશે, એટલે હાફ એમ વી વી ઝીરો કોસ થીટા ઝીરોનો વર્ગ. અહીં કોસ થીટા ઝીરોમાં થીટા ઝીરો આપણને 60 ડિગ્રી આપેલું છે તો હાફ એમ વી ઝીરોનો વર્ગ અને કોસ સ્ક્વેર 60 ડિગ્રી. કોસ 60 બરાબર 1/2 થશે એનો વર્ગ, અને હાફ એમ વી ઝીરોનો સ્ક્વેર બરાબર કે ઝીરો છે તો અહીંયા કે ઝીરો અને 1/2નો વર્ગ એટલે 1/4 થશે, એટલે કે ગતિ ઉર્જા એ કે ઝીરો બાય 4 થશે. આમ મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા કે ઝીરો બાય 4 જેટલી હશે. 66મો પ્રશ્ન છે, સમસ્થિતિ જમીન પરથી કોઈ એક પ્રક્ષેપ પદાર્થને સમસ્થિતિ દિશા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 2√gh ની ઝડપથી ફેંકવામાં આવે છે તો પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી હશે? મિત્રો, અહીંયા મહત્તમ ઊંચાઈનું સૂત્ર તમે જાણો છો, વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઝીરોના છેદમાં 2g. તો વી ઝીરોનો વર્ગ એટલે આ પદ આપ્યું છે એનો વર્ગ કરીએ તો 4√ નીકળી જશે, એટલે gh સાઇન સ્ક્વેર થીટા ઝીરો 60 ડિગ્રી આપેલો છે અને છેદમાં 2g. તમે જોઈ શકો છો 2g કેન્સલ થશે એટલે ઉપર 2 વધશે, h વધશે અને સાઇન 60 બરાબર √3/2 છે એનો વર્ગ કરીએ તો √3/2નો વર્ગ 3/4 થશે. તો અહીંયા 2 કેન્સલ થશે એટલે 3h/2 વધશે. આમ પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ જે છે એ 3h/2 જેટલી હશે. 67મો પ્રશ્ન છે, પ્રક્ષેપ પદાર્થને ઉધ્વ દિશામાં 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો પદાર્થ સમસ્થિતિ દિશામાં વધુમાં વધુ કેટલા અંતરે જઈ શકે? મિત્રો, તમે જાણો છો કે પ્રક્ષેપ પદાર્થે સમસ્થિતિ દિશામાં કાપેલું વધુમાં વધુ અંતર એટલે મહત્તમ અવધિ છે. તો અહીંયા ઝડપ આપણને 50 મીટર પ્રતિ સેકન્ડની આપી છે તો આર બરાબર વી ઝીરો સ્ક્વેર સાઇન 2θ0ના છેદમાં જે અવધિનું સમીકરણ છે એમાં વી ઝીરો બરાબર 50નો વર્ગ સાઇન 2 મહત્તમ અવધિ માટે થીટા ઝીરો 45 ડિગ્રી હોય છે અને છેદમાં જી સાઇન 45 × 2 એટલે 90 થઈ જશે અને સાઇન 90 1 થાય 50નો વર્ગ 2500 ભાગ્યા જીનું મૂલ્ય 9.8 એટલે આપણને મૂલ્ય 255 મીટર મળશે. આમ આ પદાર્થ છે સમસ્થિતિ દિશામાં વધુમાં વધુ 255 મીટર અંતરે જઈ શકશે. 68મો પ્રશ્ન છે, 15 ડિગ્રી કોણે પ્રક્ષેપ કરેલા પદાર્થની અવધિ 1.5 કિલોમીટર મળે છે. જો આ જ પદાર્થને તેટલા જ પ્રારંભિક વેગથી 45 ડિગ્રી કોણે પ્રક્ષેપ કરવામાં આવે તો અવધિ કેટલી મળે? મિત્રો, આપણને ખૂણો 15 ડિગ્રી આપ્યો છે. પહેલાં તો 15 ડિગ્રી માટે આપણે અવધિ લઈએ r1 તો વી ઝીરો સ્ક્વેર સાઇન 2θ0ના છેદમાં જી તો થીટા 15 મૂકીએ તો 15 × 2 = 30 થશે એટલે વી ઝીરો સ્ક્વેર સાઇન 30ના છેદમાં જી પણ સાઇન 30 બરાબર 1/2 થશે એટલે વી ઝીરો સ્ક્વેર અપોન 2g મળશે. હવે અહીંયા આપણને મૂલ્ય 1.5 કિલોમીટર આપેલું છે તો બરાબર વી ઝીરો સ્ક્વેર અપોન 2g માટે વી ઝીરો સ્ક્વેર અપોન જીને કરતાં બનાવીએ તો 2 ગુણાકારમાં જાય એટલે 1.5 × 2 = 3. આમ વી ઝીરો સ્ક્વેર અપોન જી બરાબર 3 કિલોમીટર મળશે. હવે ખૂણો 45 ડિગ્રી હોય ત્યારે તો થીટા ઝીરો 45 ડિગ્રી માટે
अव दी आर टू बराबर वी जीरो स्क्वेर साइन टू इंटू पिस्तालीस डिग्री छेद में जी साइन पिस्तालीस गुणिया बे एटले नेवुं थशे साइन नेवुं एटले वन थी जैसे तो वी जीरो स्क्वेर अपन जी मळशे पण वी जीरो स्क्वेर अपन जी बराबर तो त्रण किलोमीटर मेळवुं तो आ किंमत अहीं मूकी दईए तो अव दी आर टू बराबर त्रण किलोमीटर मळशे। आम पिस्तालीस डिग्री खूणे जो प्रक्षेप करवामां आवे तो अव दी आपणे अहीं त्रण किलोमीटर मळशे। ओगणसित्तेरमो प्रश्न छे, अपेल प्रक्षेप कोणना मूल्य माटे जो उड्डयनों कुल समय बमणो थाय तो समक्षितिज अवधि खाली जग्या थाय। मित्रों उड्डयनना कुल समय जे छे एनुं सूत्र तमे जाणो छो, टू वी जीरो साइन थीटा जीरो ना छेदमां जी एटले टी एफ चले छे वी जीरो। हवे जो उड्डयनों समय बमणो थाय तो प्रारंभिक वेग पण बमणो थाय एम कहेवाय, तो अहीं टी एफ बमणो थशे तो प्रारंभिक वेग टू वी जीरो थशे। हवे अवधि जे छे तेना माटे सूत्र छे वी जीरो स्क्वेर साइन टू थीटा जीरो ना छेदमां जी एटले आर चले छे वी जीरो स्क्वेर। हवे जो वी जीरो बमणो थाय तो बेनो वर्ग चार थाय एटले अवधि चार गणी थाय। आम अहीं जो आपेल प्रक्षेप कोणना मूल्य माटे उड्डयनों कुल समय बमणो थाय तो समक्षितिज अवधि चार गणी थाय। सित्तेरमो प्रश्न छे, समान प्रारंभिक वेग वी धरावती अनेक ગોળીઓ સમતલ સપાટી પરથી જુદી જુદી દિશાઓમાં ફાયર કરવામાં આવે છે। આ ગોળીઓ આ સપાટી પર ખાલી જગ્યા જેટલા મહત્તમ ક્ષેત્રફળ પર પડી હશે। મિત્રો જો અહીંથી ગોળીને ફાયર કરવામાં આવે તો આવી રીતે પ્રક્ષેપ ગતિ કરી અને આવી રીતે પડશે, આમ જુદી જુદી દિશામાં ફાયર કરવામાં આવે તો તમે જોઈ શકો છો આ વર્તુળના પરિઘ ઉપર આવી ગોળીઓ પડી હશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ વર્તુળની ત્રિજ્યા એ મહત્તમ અવધિ જેટલો અંતરે થશે। તો મહત્તમ અવધિ બરાબર વર્તુળની ત્રિજ્યા બરાબર મહત્તમ અવધિનું સૂત્ર છે વી સ્ક્વેર અપોન જી, કારણ કે પ્રારંભિક વેગ વી આપેલો છે। હવે તમે જોઈ શકો છો વર્તુળનું મારે ક્ષેત્રફળ જોઈતું હોય તો એ બરાબર પાયર સ્ક્વેર, કારણ કે આપણે મહત્તમ ક્ષેત્રફળ શોધવું હતું એટલે ત્રિજ્યા મહત્તમ એટલે કે મહત્તમ અવધિ જેટલી લીધી છે તો પાયર સ્ક્વેર, તો આર સ્ક્વેર એટલે આનો વર્ગ કરીએ તો વી સ્ક્વેર બાય જીનો વર્ગ એટલે વી રેસ ટુ ફોર બાય જી સ્ક્વેર। આમ અહીંયા મહત્તમ ક્ષેત્રફળ છે એ પાય વી રેસ ટુ ફોર છેદમાં જી સ્ક્વેર જેટલું મળશે। એકોતેરમો પ્રશ્ન છે, પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને સમક્ષિતિજ અવધિ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો અહીંયા જવાબ છે આર બરાબર ફોર એચ કોટ થીટા। હવે આ મુજબ મેળવી શકાય, અવધિનું સૂત્ર તમે જાણો છો વી જીરો સ્ક્વેર સાઇન ટુ થીટા ઝીરોના છેદમાં જી, પણ સાઇન ટુ થીટા ઝીરો બરાબર ટુ સાઇન થીટા ઝીરો ઇન્ટુ કોસ થીટા ઝીરો લખાય। આથી અવધિ આર બરાબર વી જીરો સ્ક્વેર ટુ સાઇન થીટા ઝીરો કોસ થીટા ઝીરોના છેદમાં જી। મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે એચ બરાબર વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઝીરોના છેદમાં ટુ જી। હવે આપણે આર અને એચનો ગુણોત્તર લઈએ તો આ પદના છેદમાં આ પદ લખાશે પણ છેદનો છેદ અંશમાં આવે એટલે ઉલટાવીને લખી દઈએ તો ગુણાકારમાં પદ આ મુજબ થશે વી જીરો સ્ક્વેર ટુ સાઇન થીટા ઝીરો કોસ થીટા ઝીરોના છેદમાં જી ઇન્ટુ ટુ જીના છેદમાં વી ઝીરો સાઇન સ્ક્વેર થીટા ઝીરો। હવે જોઈ શકો છો જી કેન્સલ થશે, વી ઝીરો સ્ક્વેર કેન્સલ થશે, એક સાઇન થીટા ઝીરો કેન્સલ થાય તો ઉપર બે દુ ચાર કોસ થીટા ઝીરોના છેદમાં સાઇન થીટા ઝીરો વધશે એટલે આ પદ જે છે એ આપણને આ મુજબ મળશે ફોર કોસ થીટા ઝીરોના છેદમાં સાઇન થીટા ઝીરો, પણ કોસ થીટા ઝીરો પણ સાઇન થીટા ઝીરો બરાબર તો કોટ થીટા ઝીરો થાય, આરને કરતાં બનાવીએ તો ફોર એચ કોટ થીટા ઝીરો જે આપણા પ્રશ્નનો જવાબ છે। થોડું વધારાને સૂત્ર જે આગળ લઈ જઈએ તો કોટ થીટા ઝીરો બરાબર ટેન થીટા ઝીરો થાય, આથી આર બરાબર ફોર એચ અપોન ટેન થીટા ઝીરો, માટે ટેન થીટા ઝીરોને ગુણાકારમાં લઈ જાઓ તો આર ટેન થીટા ઝીરો બરાબર ફોર એચ। મિત્રો આ સૂત્ર જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે એટલે યાદ રાખવું, તો યાદ રાખવા માટે પણ સરળતા છે, ધારો કે આરને ર કહીએ, ટેન એટલે તન કહીએ તો રતન, તો રતન ઇઝ ઇક્વલ ટુ અહીંયા ફોર એચ છે તો ફોરને હિન્દીમાં ચાર કહીએ આપણે, તો ચારની ઉપર એક માત્રા મૂકી દઈએ તો ચોર થઈ જશે અને એચ એટલે હે, તો રતન ચોર હે, ફરીથી રતન ચોર હે, તો સૂત્ર યાદ રાખવું બહુ સરળ છે, તો રતન ચોર હે યાદ રાખો તો આર ટેન થીટા ઝીરો બરાબર ફોર એચ, અને કોટમાં યાદ રાખવું હોય તો આર બરાબર ફોર એચ કોટ થીટા ઝીરો। પણ આપણો પ્રશ્ન જે અહીંયા હતો તે ચાર વિકલ્પમાંથી એક વિકલ્પનો જવાબ પસંદ કરવાનો હતો, તો અહીંયા રતન નથી એટલે આ વિકલ્પ નહીં આવે, પણ આર બરાબર ફોર એચ કોટ થીટા એ આપણો જવાબ થશે। બોતેરમો પ્રશ્ન છે, જ્યારે પ્રક્ષેપ પદાર્થને પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે ત્યારે તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા, મિત્રો આપણે હમણાં થોડી પહેલાં શોર્ટકટ જોઈ, રતન ચોર હે તો આર ટેન થીટા બરાબર
4H એમાં R અવધિ છે અને H એ મહત્તમ ઊંચાઈ છે. થીટા 0 આપણને 45 ડિગ્રી આપેલો છે તો R tan 45 બરાબર 4H. tan 45 નું મૂલ્ય 1 હોય છે એટલે R બરાબર 4H. તો અહીંયા આપણને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ R બરાબર 4H મળશે. 73મો પ્રશ્ન છે, જો મહત્તમ અવધિ 400 મીટર હોય તો આ પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા. ફરી પાછું સૂત્ર વાપરીએ, રતન ચોર હે એટલે આર ટેન થીટા બરાબર 4H, પણ થીટા અહીં 45 ડિગ્રી ન થશે કારણ કે મહત્તમ અવધિ કીધેલી છે તો મહત્તમ અવધિ માટે ખૂણો 45 ડિગ્રી હોય અને અવધિ 400 આપી તો 400 ટેન 45 બરાબર 4H, પણ ટેન 45 બરાબર 1 માટે 400 બરાબર 4H માટે H બરાબર 100 મીટર. આમ પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ જે છે તે 100 મીટર થશે. 74મો પ્રશ્ન છે કે પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતાં અડધી હોય તો સમસ્થિતિ સાથેનો પ્રક્ષિપ કોણ થીટા 0 બરાબર ખાલી જગ્યા. ફરી પાછું સૂત્ર વાપરીએ, રતન ચોર હે એટલે આર ટેન થીટા 0 બરાબર 4H, તો આર ટેન થીટા 0 બરાબર 4 અને H બરાબર આપણને આર બાય 2 આપેલું છે તો અહીં 2 કેન્સલ થશે, બંને બાદથી આર કેન્સલ થશે એટલે ટેન થીટા 0 બરાબર 2 મળશે. આમ થીટા 0 બરાબર ટેન ઇન્વર્સ 2 મળશે. તો અહીંયા સમસ્થિતિ સાથેનો જે પ્રક્ષિપ કોણ છે એ થીટા 0 બરાબર ટેન ઇન્વર્સ 2 છે. 75મો પ્રશ્ન છે, વેગ અને પ્રવેગના સદિશો વચ્ચેનો કોણ નીચેના કિસ્સાઓમાં જણાવો. પહેલું છે ઉધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ. મિત્રો તમે જાણો છો કે પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે વેગ તો ઉપર તરફ હોય પણ પ્રવેગ અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જેટલો હોય. તો એ સ્થિતિમાં બે વચ્ચેનો ખૂણો છે એ તમે જાણો છો 180 ડિગ્રી હોય તો આમાંથી વિકલ્પ છે એ પહેલાંની સાથે એસ એટલે 180 ડિગ્રી આવશે. મુક્ત પતન કરતા પદાર્થ માટે, મુક્ત પતન કરતા પદાર્થ માટે વેગ અધો દિશામાં હોય અને પ્રવેગ પણ અધો દિશામાં જ હોય ગુરુત્વ પ્રવેગ જેટલો, એટલે બંને એક જ દિશામાં એટલે એમની વચ્ચેનો ખૂણો છે એ 0 થશે એટલે આ બીજા સાથે આર આવશે 0. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે, પ્રક્ષિપ્ત ગતિમાં દરેક બિંદુએ તમે જાણો છો કે પદાર્થનો વેગ તો બદલાતો જતો હોય છે એટલે દરેક બિંદુએ બદલાય એટલે ત્રીજા સાથે ક્યુ આવશે. નિયમિત વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિમાં વેગ છે તે સ્પર્શકની દિશામાં હોય અને પ્રવેગ કેન્દ્રગામી હોય છે એટલે સ્પર્શક અને કેન્દ્રગામી પ્રવેગ બંને એકબીજાને લંબ થાય એટલે એમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય એટલે ચોથાની સાથે પી આવશે. 74મો પ્રશ્ન છે, જોડકા જોડો. પહેલો પ્રશ્ન છે એમાં પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈ વેગ આપણે જોઈ ગયા. પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈ જે વેગ હોય એ માત્ર સમસ્થિતિ દિશામાં હોય, ઉધ્વ દિશાનો વેગ ત્યાં 0 હોય એટલે આપણે એમ કહી શકીએ કે પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈ વેગ છે એ લઘુત્તમ હોય એટલે પહેલા સાથે આર આવશે. બીજું છે પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈ એ ઉધ્વ વેગ, પણ પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈ ઉધ્વ દિશાનો વેગ તો 0 હોય છે એટલે બીજા સાથે આવશે પી. ત્રીજું, પ્રાપ્ત કરેલી શક્ય મહત્તમ ઊંચાઈ, તો પ્રાપ્ત કરેલી શક્ય મહત્તમ ઊંચાઈ જે છે એ યુ સ્ક્વેર અપોન 2g વડે અપાશે કારણ કે ઊંચાઈનું સૂત્ર છે v0² સાઈન સ્ક્વેર થીટા 0ના છેદમાં 2g. એમાં મહત્તમ ઉધ્વ દિશામાં ફેંકો તો થીટા 0 90 ડિગ્રી કહીએ આપણે તો સાઈન 90 1 થઈ જશે એટલે બાકી વધ્યું v0² 2g, પણ v0 બરાબર અહીંયા યુ લીધેલું છે એટલે u² 2g. અને છેલ્લું 27 ડિગ્રી ને 63 ડિગ્રીના કોણે કાપેલ સમસ્થિતિજ અંતર, તમે જાણો છો બેનો સરવાળો 90 થશે એટલે બંને ખૂણા માટે અવધિનું મૂલ્ય સમાન મળશે એટલે કે કાપેલ સમસ્થિતિજ અંતર સમાન થશે તો અહીંયા ચોથાની સાથે એસ આવશે.